गुड मॉर्निंग टू ऑल मित्रों, आज लेक्चर में आप नॉइस वाइब्रेशन हार्शनेस एंड सेफ्टी सब्जेक्ट में चैप्टर नंबर 5 सोर्सेस ऑफ नॉइस नॉइस मेजरमेंट टेक्निक एंड कंट्रोल अंतर्गत आज टॉपिक साउंड इंटेन्सिटी प्रोब विषय चर्चा करवा जई रहा छे। साउंड इंटेन्सिटी प्रोब इज द प्रोब केपेबल फॉर ऑफ द मेजरिंग द साउंड इंटेन्सिटी। साउंड इंटेन्सिटी ने मेजरमेंट करने क्षमता वालो साउंड इंटेन्सिटी प्रोब उपयोग में The sound intensity is product of sound pressure and partial velocity. Sound intensity તે sound નું pressure અને તેની partial velocity ના પરિણામે પેદા થાય છે. The common probe measure the sound intensity using two microphone. સામાન્ય પ્રકારના probe જે છે તે sound intensity માપવા માટે બે પ્રકારના microphone નો ઉપયોગ કરી અને measurement કરે છે. The another type of measure the sound intensity using a microphone and partial velocity probe. જ્યારે બીજા પ્રકારના અંદર જોવા જઈએ તો તેની અંદર માઇક્રોફોન અને પાર્શિયલ વેલોસિટી પ્રોબ નો ઉપયોગ કરી અને સાઉન્ડ નું મેઝરમેન્ટ જે છે તે કરવામાં આવતું હોય છે. The sound intensity in watt per square meter is given by એટલે કે sound intensity જો watt per second ની અંદર જો meter માં ગોઠવી હોય તો તે નીચેના સૂત્રની મદદથી આપણે શોધી શકીએ છીએ અને તેના માટેનું સૂત્ર છે I is equal to P into V where P is equal to sound pressure in Pascal and V is equal to partial velocity in meter per second. એટલે કે જો sound intensity આપણે watt per meter square ની અંદર મેજર કરવી હોય તો તેના માટેનું સૂત્ર જે છે તે I is equal to P into V જે છે તેની મદદથી આપણે માપી શકીએ છીએ. આ ઉપરાંત જે partial velocity probe જે છે તો તેની મદદથી આપણે નોઇસની જે વેલોસિટી પાર્શિયલ વેલોસિટી કેટલી છે તે પણ આપણે ડેટા લઈ શકીએ છીએ. આ અને સાઉન્ડ પ્રેશર જે છે તે માઇક્રોફોનની મદદથી આપણે મેઝર કરી શકીએ છીએ. તો આ બંને વેલ્યુની મદદથી આપણે સાઉન્ડ ઇન્ટેન્સિટી જે છે તે ઇઝીલી તારવી શકીએ છીએ. હવે ડિવાઇસીસની અંદર જોવા જઈએ તો એ પીપી ટાઈપ ઓફ સાઉન્ડ ઇન્ટેન્સિટી પ્રોબ મેઝર ધ સાઉન્ડ ઇન્ટેન્સિટી યુઝિંગ ટુ ફેઝ મેચ માઇક્રોફોન. પીપી પ્રકારનું એક જે સાઉન્ડ ઇન્ટેન્સિટી ટેસ્ટ મીટર માઇક્રોફોન જે છે તે ટુ સ્ટેજ બે ફેઝની અંદર મેચ થતા માઇક્રોફોનનો ઉપયોગ કરી અને સાઉન્ડની ઇન્ટેન્સિટીનું મેઝરમેન્ટ કરતા હોય છે. ધીઝ માઇક્રોફોન આર યુઝલી પોઝિશન ફેસ ટુ ફેસ એન્ડ આર યુઝ ટુ ડિટરમાઇન ધ પ્રેશર ગ્રેડિયન્ટ. આ પ્રકારના માઇક્રોફોન જે છે તે ટેસ્ટિંગ દરમિયાન ફેસ ટુ ફેસ ગોઠવવામાં આવે છે અને તેની મદદથી પ્રેશર ગ્રેડિયન્ટ કેટલું છે તે આપણે સરળતાથી માપી શકીએ છીએ. ફ્રોમ ધીસ પ્રેશર ગ્રેડિયન્ટ ઇટ ઇઝ પોસિબલ ટુ કેલ્ક્યુલેટ ધ પાર્શિયલ વેલોસિટી. અને અહીં જે આપણે પ્રેશર ગ્રેડિયન્ટ મેળવીએ છીએ તો તેની મદદથી આપણે સાઉન્ડ વેવની પાર્શિયલ વેલોસિટી કેટલી છે તે પણ સરળતાથી આપણે મેઝર કરી શકીએ છીએ. The sound pressure is determined from the average from both microphone output. અને બંને માઇક્રોફોનના આઉટપુટની મદદથી અને તેની એવરેજ આપણે તારવી શકીએ છીએ અને આ જે એવરેજ મળે છે તો તેની મદદથી આપણે સાઉન્ડ પ્રેશર કેટલું છે તે પણ સાથોસાથ નક્કી કરી શકીએ છીએ. નેક્સ્ટ આવે છે PU ટાઈપનું. એ PU ટાઈપ of sound intensity probe measure both sound pressure and partial velocity directly. જ્યારે PU ટાઈપનો એક સાઉન્ડ ઇન્ટેન્સિટી પ્રોબ જે છે તે સાઉન્ડ પ્રેશર અને પાર્શિયલ વેલોસિટી જે છે તે ડાયરેક્ટલી મેઝર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ધ સાઉન્ડ પ્રેશર ઇઝ મેઝર યુઝિંગ અ માઇક્રોફોન એન્ડ પાર્શિયલ વેલોસિટી યુઝિંગ અ પાર્શિયલ વેલોસિટી પ્રોબ. સાઉન્ડ અહીં આ પ્રકારની ડિવાઇસ છે કે જેની અંદર માઇક્રોફોનની મદદથી આપણે સાઉન્ડ પ્રેશર કેટલું છે તે મેઝરમેન્ટ કરી શકીએ છીએ અને પાર્શિયલ વેલોસિટી પ્રોબની મદદથી સાઉન્ડની પાર્શિયલ વેલોસિટી કેટલી છે તે આપણે માપી શકીએ છીએ. ઇન જનરલ આર ટુ પોસિબલ કોન્ફિગરેશન ટુ મેઝર ધ સાઉન્ડ ઇન્ટેન્સિટી. અને સામાન્ય રીતે જે નોઇસની ઇન્ટેન્સિટી કે સાઉન્ડ ઇન્ટેન્સિટી કેટલી છે તે બે મુખ્ય શક્ય કોન્ફિગરેશનની મદદથી તારવણી કરી શકાય છે. કોમ્બિનેશન ઓફ પાર્શિયલ પ્રેશર માઇક્રોફોન એન્ડ માઇક્રોફ્લોવન
The PU probe and configuration where the two pressure microphone are closed space the PP probe. એટલે કે આપણે જે PP અને PU એમ બે પ્રકારે ડિવાઇસીસ નો ઉપયોગ કરીએ છીએ તો તેની અંદર પ્રેશર માઇક્રોફોન અને માઇક્રો ક્લાઉન જે છે કે જે PU ના ટેસ્ટિંગ માટે આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ, જ્યારે પીપી ટાઈપના પ્રોબની અંદર બે માઇક્રોફોન, બે પ્રેશર ટાઈપના માઇક્રોફોન છે કે જેની એકબીજાની ખૂબ જ નજીક રાખવામાં આવે છે અને શક્ય એક પ્રમાણે કોમ્બિનેશનનો ઉપયોગ કરી અને આપણે મેઝરમેન્ટ જે છે તે કરી શકીએ છીએ. ધ પીપી પ્રોબ હેઝ બીકમ એ વેલ નોન એન્ડ એસ્ટાબ્લિશ મેથડ ડિસ્ક્રાઇબ ઇન સેવરલ સ્ટાન્ડર્ડ. ધ પીયુ પ્રોબ ઇઝ રિલેટિવલી ન્યૂ એન્ડ નો સ્ટાન્ડર્ડ હેવ બીન રિટન ફોર ધીસ પ્રોબ યેટ. સામાન્ય રીતે પીપી પ્રોબ જે છે તે વધારે પડતું ઉપયોગમાં લેવામાં આવે છે અને જાણીતું પણ છે અને આ પ્રકારની પદ્ધતિ માટે કે ઘણા ખરા સ્ટાન્ડર્ડ પણ બનેલા છે, પરંતુ પીયુ ટાઈપનું જે પ્રોબ જે છે ડિવાઇસીસ કે તે હાલના તબક્કે નવું છે અને તેના માટે કોઈ પણ પ્રકારના સ્ટાન્ડર્ડ જે છે તે હજી સુધી પ્રાપ્ય બન્યા નથી કે નથી તેના ઉપર કોઈ પણ પ્રકારનું લખાણ પણ અવેલેબલ. ધ ક્વોલિટી ઓફ મેથડ ડિપેન્ડિંગ ઓન ધ સાઉન્ડ ફીલ્ડ. અને કયા પ્રકારની મેથડનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો તેની મદદથી તેની ક્વોલિટી જે છે તે નોઇસના ફીલ્ડ ઉપર આધાર રાખે છે. પીપી મેથડ હેઝ ડિફિકલ્ટ વિથ લાર્જ વેલ્યુ ઓફ ધ પ્રેશર ઇન્ટેન્સિટી ઇન્ડેક્સ બટ નોટ ટુ હાઈ વેલ્યુ ઓફ રિએક્ટિવિટી. પીપી ટાઈપની મેથડ જે છે તે પ્રેશર ઇન્ટેન્સિટી ઇન્ડેક્સ માટે કે જેની અંદર આપણે રિફ્લેક્શનને કારણે થતું હોય છે અથવા તો ડિફ્યુઝન સાઉન્ડ ફિલ્ડના ડિફ્યુઝનને કારણે અથવા તો વધારે પડતા સાઉન્ડ સોર્સને કારણે પણ આ પ્રકારના સોર્સિસ પેદા થતો હોય તો તેના મોટા વેલ્યુ માટે મુશ્કેલ છે, પરંતુ તેની જે રિએક્ટિવિટી જે છે તેના માટે હાઈ વેલ્યુઓની કોઈ પણ પ્રકારની જરૂર પડતી હોતી નથી. બાય કોન્સ્ટન્ટ ધ પીયુ મેથડ ઇઝ સેન્સિટિવ. પીયુ મેથડ ઇઝ સેન્સિટિવ ટુ હાઈ વેલ્યુ ઓફ ધ રિએક્ટિવિટી કોઝ બાય ધ સાઉન્ડ ફિલ્ડ વિથ હાઈ ફેઝ શિફ્ટ. For example, in the near field of a sound source, but not to large value of the pressure intensity index. જ્યારે PU ટાઈપની મેથડ જે છે તેના કરતા વિરુદ્ધ સિસ્ટમ મેથડ છે કે જેની અંદર રિએક્શન જે છે રિએક્ટિવિટી તો તેની અંદર હાઈ વેલ્યુઓ છે તેના પ્રત્યે તે વધારે પડતું સેન્સિટિવ છે, એટલે કે હાઈ ફ્રીક્વન્સી વાળા હાઈ ફેઝ શિફ્ટિંગ વખતે જે સાઉન્ડ ફિલ્ડ જે છે તેને કારણે તેનું ચેન્જ પણ થતું હોય છે. અને દાખલા તરીકે આપણે જોવા જઈએ તો સાઉન્ડ સોર્સિસ જે છે તેની નજીકની બાજુની અંદર આ પ્રમાણે જોવા મળતું હોય છે, પરંતુ પ્રેશર ઇન્ટેન્સિટી ઇન્ડેક્સ જે છે તે હાઈ વેલ્યુઓ માટે હોતું નથી. બોથ ધ લિમિટેશન કેન બી સિરિયસ ઇન પાર્શિયલ મેઝરમેન્ટ એન્ડ one cannot conclude from this consideration that one method is superior to the other. આ બંને પ્રકારના જે મેથડ છે તો તેની અંદર કઈ પ્રકારની મેથડ જે છે તે એકબીજાથી ચડિયાતી છે કે વધારે યોગ્ય છે તે નક્કી કરી શકાતું નથી, પરંતુ વ્યવહારિક રીતે આપણે જોવા જઈએ તો અમુક પ્રકારની જે લિમિટેશન જે છે કે જેની અંદર પાર્શિયલ પ્રેક્ટિકલી મેઝરમેન્ટ જે છે તે આપણે કરી શકતા હોઈએ છીએ, પરંતુ કોઈ એક નિશ્ચિત નિર્ણય ઉપર આપણે જઈ શકતા નથી કે કઈ મેથડ જે છે તે યોગ્ય વધારે પડતી છે. ધ સાઇઝ ઓફ પ્રોબ ઇઝ ડિફરન્ટ. અહીંયા જે પ્રોબ ઉપયોગમાં લેવામાં આવે છે તો તેની સાઇઝ જે છે તે અલગ અલગ પ્રકારની હોય છે. તો પીપી પ્રોબ ઇઝ વેરી મચ લાર્જર ધેન પીયુ પ્રોબ. પીપી પ્રકારના પ્રોબ જે છે તે પીયુ પ્રકારના પ્રોબ કરતા ઘણી મોટી સાઇઝના હોય છે. ધ સાઇઝ ઓફ પીપી પ્રોબ ઇઝ ધ ઓર્ડર ઓફ 10 સેન્ટીમીટર એન્ડ પીયુ પ્રોબ કેન બી એઝ સ્મોલ એઝ સેવરલ મિલીમીટર. જો આપણે પીપી પ્રોબનું સાઇઝ 10 સેન્ટીમીટર હોય તો એ પીયુ ટાઈપના પ્રોબની સાઇઝ
મિલીમીટર ના અમુક ભાગમાં કે મિલીમીટરની અમુક જે વેલ્યુ જે છે તેની અંદર ધ્યાને લેવાતી હોય છે, અથવા તો તેની સાઈઝ મિલીમીટરની અંદર મેઝર થાય છે. સ્મોલ સાઈઝ ઇઝ એસેન્શિયલ ઇફ ધ મેઝરમેન્ટ સ્પેસ ઇઝ સ્મોલ. મેઝરમેન્ટ ઇન સ્મોલ કેવિટી ઓર ધ સાઉન્ડ સોર્સ ઇઝ સ્મોલ, ફોર એક્ઝામ્પલ હિયરિંગ એઇડ. એટલે કે જો માપવાની સ્પેસ જે છે, મેઝરમેન્ટ કરવા માટેની જગ્યા જો ઓછી હોય, એટલે કે સ્મોલ કેવિટીની અંદર મેઝરમેન્ટ કરવાનું હોય, અથવા તો કોઈ એવા સાઉન્ડ સોર્સ હોય કે જ્યાં જગ્યા લિમિટેડ હોય અથવા તો નાનું હોય, તો એના માટે જે નાની સાઈઝના પ્રોબ વધારે યોગ્ય બનતા હોય છે. અને દાખલા તરીકે જોવા જઈએ તો હિયરિંગ એઇડ જે છે તો તેની અંદર તે ઉપયોગમાં લેવાય છે. ધ બેન્ડવિડ્થ ઓફ અ પીયુ પ્રોબ ઇઝ લાર્જર ફોર 20 Hz to 20 kHz ધેન ધ બેન્ડવિડ્થ ઓફ પીપી પ્રોબ. પીપી પ્રોબ જે છે તેની સરખામણીમાં પીયુ પ્રોબની જે ફ્રીક્વન્સીની બેન્ડવિડ્થ છે તે 20 Hz થી 20 kHz સુધીની જોવા મળે છે. The PP probe can normally be used in a 100 Hz to 10 kHz bandwidth. જ્યારે PP પ્રકારના પ્રોબ જે છે તે સામાન્ય રીતે 100 Hz થી 10 kHz સુધીની જો બેન્ડવિડ્થ હોય તો તેની અંદર ઉપયોગમાં લઈ શકાતા હોય છે. એટ લોઅર ફ્રીક્વન્સી, ફ્રીક્વન્સી લેસ ધેન 3 kHz ધ સેલ્ફ નોઇઝ ઓફ અ PU પ્રોબ ઇઝ બેટર ધેન PP પ્રોબ. અને જ્યારે ઓછી ફ્રીક્વન્સી કે જે ફ્રીક્વન્સી રેન્જ 3 kHz કરતા ઓછી હોય તો તેવા પ્રકારના નોઇઝના મેઝરમેન્ટ કરવા માટે પીયુ પ્રકારનો પ્રોબ જે છે તે પીપી પ્રકારના પ્રોબ કરતા વધારે યોગ્ય જણાઈ આવે છે. ધીસ ઇઝ ઓનલી એન ઇસ્યુ વિથ વેરી લો લેવલ નોઇઝ સોર્સિસ. અને આ પ્રકારની જે ફ્રીક્વન્સી જે છે તે ઓછી લેવલ સુધીના નોઇઝ સોર્સ માટે પણ ઉપયોગી છે. અનલાઇક ધ પીપી મેથડ ઇટ ઇઝ ઇઝી ટુ કન્સ્ટ્રક્ટ a 3-dimensional broadband PU sound intensity probe. PP પ્રકારની જે મેથડ છે તેના અંદર થોડુંક અલગ કે જેની અંદર 3-dimensional મેથડનો ઉપયોગ કરી અને જે બેન્ડ જે છે તેમાં PU નોઇઝની ઇન્ટેન્સિટી, સાઉન્ડ ઇન્ટેન્સિટી જે છે તે ચેક કરવી જરૂરી ઇઝી છે. સચ 3D પ્રોબ ઓનલી રિક્વાયર 4 મેઝરમેન્ટ ચેનલ એન્ડ ધ પીપી મેથડ રિક્વાયર 6 ચેનલ. 3D જે મેઝરમેન્ટ આપણે કરવામાં આવે છે તો તેની અંદર જે બંને મેથડ છે પીયુ ટાઈપ અને પીપી ટાઈપ, તો તેમાં પીયુ ટાઈપની જે મેથડ જે છે તો તેની અંદર મેઝરમેન્ટ માટે 4 ચેનલનો જરૂરિયાત રહેતી હોય છે. જ્યારે પીપી ટાઈપની મેથડનો ઉપયોગ કરીએ તો તેને આ મેઝરમેન્ટ માટે આપણને 6 ચેનલ જે છે તે હોવી જરૂરી બને છે. તો મિત્રો આજના લેક્ચરમાં અહીં સુધી રાખીશું.